ઇન્દોરમાં પ્રવાસી ભારતીયોના સંમેલનનું આજે વિધિવત ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અમૃત મહોત્સવ પ્રસંગે પ્રવાસી સ્વાતંત્ર્ય સૈનિકોના યોગદાન પર પ્રવાસી ભારતીય દિવસ પ્રદર્શન પણ ખુલ્લું મુકાશે. 70 દેશોના 3500થી વધુ મૂળ ભારતીય લોકો સંમેલનમાં લઈ રહ્યા છે ભાગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોશીમઠની પરિસ્થિતિ બાબતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે કરી ટેલિફોનિક વાતચીત. કેન્દ્ર તરફથી તમામ મદદનો આપ્યો નિર્દેશ. સચિવ, સીમા પ્રબંધ અને એમબીએમએના સભ્યો કરશે જોશીમઠનું નિરીક્ષણ. નાણાકીય સમાવેશ માટે વૈશ્વિક ભાગીદારી ઉપર G20ની કોલકાતામાં બેઠક. ફાઇનાન્સ ટેક ઉપર 3 દિવસ થશે મહત્વની ચર્ચા. વિશ્વ બેંક, IMF અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો લેશે ભાગ. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ યથાવત. ઠંડા પવનને લઈને જનજીવન અસ્તવ્યસ્ત. ગાઢ ધુમ્મસના કારણે માર્ગ પરિવહન, રેલવે પ્રવાસ અને હવાઈ યાત્રાની અસર. 2 દિવસ હજુ પણ રહેશે ઠંડીનો પ્રકોપ, તો ગુજરાતમાં આગામી 4 દિવસ ઠંડીમાં રાહત રહેવાની હવામાન વિભાગની આગાહી. વ્યાજખોરો સામે ગુજરાત સરકારનો કડક નિર્ણય. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી જાણકારી. આજથી ગુજરાત પોલીસ ગેરકાયદેસર વસૂલતા વ્યાજખોર સામે કરશે કડક કાર્યવાહી. વ્યાજખોરોને ડામવાની સુરત પોલીસની મુહિમ ગુજરાતભરમાં થશે લાગુ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ. વિશ્વના 68 દેશોના 126 પતંગબાજો સહિત દેશના 14 રાજ્યોના 65 પતંગબાજો થયા સહભાગી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પતંગ મહોત્સવની આ પરંપરા ગુજરાતની વૈશ્વિક ઓળખ બની. યાત્રિકો અને લોકોના આકર્ષણ એવા અંબાજીમાં ગબ્બરનો રોપવે આજથી 5 દિવસ રહેશે બંધ. 15મીથી રાબેતા મુજબ રોપવે ફરી શરૂ થશે. મેન્ટેનન્સ માટે રોપવે રહેશે બંધ. રોપવે બંધ રહેવા છતાં પણ ગબ્બરના દર્શન ચાલુ રહેશે. યાત્રિકો અને ભક્તો પગપાળા જઈને ગબ્બર જ્યોતના કરી શકશે દર્શન. ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંતમાં ટ્રાફિક નિયમોના ભંગને લઈને એક દેશ એક ચલણ પ્રથા થશે લાગુ. રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આ ચલણ પ્રથા આવશે અમલમાં. ટ્રાફિકના નિયમના ઉલ્લંઘન સામે તેનો મેમો સીધો તેના મોબાઈલ નંબર અને સરનામા ઉપર પહોંચી જશે. સરકાર એક દેશ એક ચલણ પ્રથા લાગુ કરવા તરફ વધી રહી છે આગળ. વૈશ્વિક રાહે ભારતીય શેરબજાર આજે તેજીમાં. સેન્સેક્સ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે 400 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો. નિફ્ટી આજે 18,000 ઉપર ખુલ્યો. અમેરિકામાં શુક્રવારે ડિસેમ્બરના જાહેર થયેલ મજબૂત જોબ ડેટાની અસર ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી.